નમસ્કાર, હું બલદેવ પરી આપનું શિક્ષણના પ્રેરણા પુષ્પ વેબસાઇટમાં સ્વાગત કરું છું. આપણે આજે ઓગસ્ટ માસના આપણા વૈજ્ઞાનિકો વિશે માહિતી મેળવશું. ઓગસ્ટ માસમાં જન્મેલા વૈજ્ઞાનિકો કુલ જોઈ શકે છે. પહેલા પિયર ડી ફરમેટ, આલ્બર્ટ બુરુસ સાબિન, વિક્રમ સારાભાઈ, ફેડરિંગ સાગર, અર્થેસ્ટ રુધરફોર્ડ, એન્ટની લેવર્સજર, જેન બાયસ્પિક લેકર, ઇવિન સ્ટ્રોડિંજર, એલેક્ઝાન્ડર સ્પ્લેમિંગ. આ નવ વૈજ્ઞાનિકો વિશે આપણે અહીંયા માહિતી મેળવશું જે ઓગસ્ટ માસમાં જન્મેલા છે. પ્રથમ જોઈએ પિયર ડી ફરમેટ. અહીં ફોટો જોઈ શકીએ છીએ. પિયર ડી ફરમેટ 17 ઓગસ્ટ 1601 અંદર ફ્રાન્સમાં જન્મેલા હતા. તેઓ ગણિતશાસ્ત્ર અને કાયદાશાસ્ત્રની અંદર કૌશલ્ય પ્રાપ્ત કરેલું હતું. પ્રખ્યાત શોધ તેની આંકડાવાદ, પૃથક્કરણીય ભૂમિતિ, ફરમેટનો સિદ્ધાંત, ફરમેટનો છેલ્લોવાદ અને શક્યતા ઉપર પોતાના પ્રખ્યાત શોધો રજૂ કરી હતી. ત્યારબાદ વૈજ્ઞાનિક છે આલ્બર્ટ બુરુસ સાબિન. આલ્બર્ટ બુરુસ સાબિન 26 ઓગસ્ટ 1906 પોલેન્ડની અંદર જન્મેલા. તેનું કૌશલ્ય ક્ષેત્ર હતું રોગ પ્રતિક્ષા વિજ્ઞાન, વિષાણુ વિજ્ઞાન. એમે જે પોલિયોની રસી છે એને ખાસ સંશોધન એનું હતું. સન્માન તરીકે નેશનલ મેડલ ઓફ સાયન્સ મળેલું. પ્રેસિડેન્ટ ઓફ ફ્રીડમ તરીકે 1986 મળેલું. ત્રીજા વૈજ્ઞાનિક છે આપણા વિક્રમ સારાભાઈ. ભારતના વિક્રમ સારાભાઈ 12 ઓગસ્ટ 1919 અંદર ભારતમાં જન્મેલા. ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા. ભારતીય ભૌગોલિક શાસ્ત્રની અંદર ઈસરો, એમએસસી અને પીઆરએલએલની સ્થાપના કરેલી. ભૌતિકશાસ્ત્રની અંદર સંશોધન કરેલું. શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ એને મળેલો. પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, પ્રેસિડેન્ટ ઓફ ભૌતિક આ એને સન્માન પ્રાપ્ત છે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ દ્વારા પણ. ચાર નંબરના છે ફેડરિંગ સાગર. ફેડરિંગ સાગર છે 13 ઓગસ્ટ 1918 અંદર જન્મેલા. ઇંગ્લેન્ડની અંદર જીવરસાયણશાસ્ત્રની અંદર એનું સંશોધન હતું. એમિનો એસિડ અને ઇન્સ્યુલિન્સની શૃંખલામાં ડાયાબિટીસિંગ પદ્ધતિ ડીએનએની અંદર રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો 1958 અને રસાયણશાસ્ત્રમાં ફરી વખત 1980 પાછો નોબેલ પુરસ્કાર મળેલો. વધારે વિડીયો દરેક માસના આપણે શિક્ષણના પ્રેરણા પુષ્પ વેબસાઇટ ઉપર આપણે જોઈ શકીએ છીએ. અર્થાત રુધરફોર્ડ. આ રુધરફોર્ડની શોધ પોતે ન્યુઝીલેન્ડના હતા. 30 ઓગસ્ટ 1871 ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં એનું કૌશલ્ય ક્ષેત્ર હતું. પ્રખ્યાત શોધ છે એ પરમાણુ ભૌતિકશાસ્ત્રના પિતા ગણવામાં આવે છે. રુધરફોર્ડે મોડેલ રજૂ કર્યા, પ્રોટોનની શોધ કરી. રુધરફોર્ડનો એક એકમ સંશોધનમાં આવ્યો. કૃત્રિમ ભંગાણ શબ્દનો પ્રયોગ કર્યો. ખાસ કરીને એને રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો 1908. તે પહેલાં એને રમફોર્ડ મેડલ, એલિયોટ્યલ ક્રિસ્ટન મેડલ, ફ્રેન્કલિન મેડલ અને કોપિલ મેડલ મળેલા છે. એન્થની લેવર્સજર 6 નંબરમાં. તેઓ 26 ઓગસ્ટ 1743 ફ્રાન્સમાં જન્મેલા. જીવરસાયણશાસ્ત્ર વિજ્ઞાન શાસ્ત્ર અંદર એનું સંશોધન છે. આધુનિક રસાયણશાસ્ત્રના પિતા તરીકે એને ધાતુને કાટ લાગવાની પ્રક્રિયામાં ઓક્સિજનનો ફાળો અને પ્રાણી અને વનસ્પતિ શાસ્ત્રની અંદર ઓક્સિજનનો ફાળો એણે શોધ્યા. લેવર્સજર કોઈ પુરસ્કાર મેળવ્યો નહોતો. મૃત્યુ પછી તેના નામના પુરસ્કાર આપવાની શરૂઆત થઈ હતી. આપણા વૈજ્ઞાનિકો વિશે વિશેષ માહિતીઓ આ વેબસાઇટ ઉપર મૂકવામાં આવે છે, જોતા રહેજો. 7 નંબરમાં જીન બાયોપ્સી લેન્ડમાર્ક છે જે 1 ઓગસ્ટ 1744 જન્મેલા. બાયોજેન ટી પિકાર્ડાની અંદર એનું જન્મસ્થળ છે.
પ્રકૃતિક શાસ્ત્રવેતા તરીકે એનું કૌશલ્ય ક્ષેત્ર છે. પ્રખ્યાત શોધમાં એને ઉત્ક્રાંતિવાદ, સંપાદિત લાક્ષણિકતાઓ અને વારસો, તો કે જીવ વિજ્ઞાનમાં એનું સંશોધન જીવકરોને પ્રભાવિત કર્યું. એલવી શ્રોડિંજર, એરવિન શ્રોડિંજર 12 ઓગસ્ટ 1887 ઓસ્ટ્રેલિયાના હંગરી ભૌતિકશાસ્ત્ર એનું સંશોધન ક્ષેત્ર હતું. શ્રોડિંજર સમીકરણ, શ્રોડિંજર કેટ પદ્ધતિ, કાર્યલક્ષી ક્ષેત્ર, ન્યૂટન સમીકરણ ક્ષેત્ર, લેલેન શ્રોડિંજર અસર, કેટ અવસ્થા, શ્રોડિંજર તર્ક, આ શ્રોડિંજર પ્રખ્યાત શોધો હતી. તેને સન્માન મળ્યું ભૌતિકશાસ્ત્રની અંદર નોબેલ પુરસ્કાર તરીકેનું 1933માં અને મેક્સર પ્લાન મેડલ એને 1937માં મળ્યું. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ 6 ઓગસ્ટ 1881માં જન્મ્યા. સ્કોટલેન્ડની અંદર જીવાણુશાસ્ત્રના પિતા તરીકે, રોગપ્રતિકારક વિજ્ઞાન તરીકે પેનિસિલિનની શોધ કરી, એન્ઝાઇમ આઇસોલેટની શોધ કરી, ફિઝિયોલોજી અથવા તો એણે નોબેલ પ્રાઇઝ ખાસ કરીને આપવામાં આવ્યું 1945માં અને નાઇસ બેસ્ટર તરીકે એનું સન્માન મેળવ્યું 1944ની અંદર. તો આ હતા આપણા વૈજ્ઞાનિકો. જોતા રહેજો આ શિક્ષણના પ્રેરણા પુષ્પ વેબસાઇટમાં www.baldepuri.com ઉપર દર શનિવારે વોટ્સઅપ ઉપર પણ એક વિડીયો રજૂ થાય છે. આપ મેળવવા માટે 9662625720 ઉપર આપ મેસેજ કરી અને મેળવી શકો છો. આભાર. જય હિન્દ. જય ભારત.